સુરતમાં કોરોના વાયરસની ચેઇન અટકાવવા મનપા દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. સુરતમાં અમુક વિસ્તારોના લોકોને તકેદારીના ભાગરૂપે માસ ક્વોરન્ટાઇન કરાયા. જરૂરિયાતમંદ લોકો માટે સખી મંડળની બહેનો બનાવી રહી છે માસ્ક. રાજકોટ રેલવેએ 7 દિવસમાં 20 આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા. ટ્રેનના આઇસોલેશન કોચ ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવશે. અત્યાર સુધીમાં રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 1000 લીટર સેનિટાઇઝર બનાવવામાં આવ્યું. વડોદરામાં કોરોનાથી સાજા થઈને એક દર્દીને રજા અપાઈ. સંપૂર્ણ સાજા થઈને વિપુલ પટેલ ઘરે ગયા. વડોદરામાં નોંધાયેલા પ્રથમ 9 કેસમાંથી 7મા દર્દી સાજા થયા. વડોદરામાં નાગરવાડા અને તાંદલજાના રેડ ઝોન વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાયા. પોલીસ અને આરએએફની ટુકડીઓ બંને વિસ્તારમાં કરી રહી છે ફ્લેગ માર્ચ. પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરીને સુરક્ષાની કરી સમીક્ષા. વડોદરામાં પાદરાનું સરદાર શાકભાજી માર્કેટ અચોક્કસ સમય માટે કરાયું બંધ. લોકડાઉન અને કલમ 144નું ઉલ્લંઘન થતા એપીએમસીએ કર્યો નિર્ણય. વડોદરા અને છોટાઉદેપુરની બોર્ડર પર આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના તમામ 55 ગામો સેનિટાઈઝ કરાયા. વડોદરા તેમજ બોડેલીમાં એક પછી એક કોરોનાના દર્દીઓના પોઝિટિવ કેસ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. ખેડાના ઠાસરા તળાવ પાસે શાક માર્કેટમાં લોકોની ગંભીર બેદરકારી જોવા મળી. સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું જણાવ્યું છતાં લોકો સરકારી સૂચનાનો અમલ નથી કરી રહ્યા. લોકો બિંદાસ ભીડમાં ફરી રહ્યા છે અને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. સુરતના પાલનપુર પાટિયા શાક માર્કેટમાં લોકોની ભીડ. લોકડાઉનમાં પણ લોકો બહાર નીકળતા જોવા મળ્યા. પોલીસ દ્વારા તમામને હટાવ્યા બાદ ફરી પરત લોકો પોતાના આરોગ્ય સાથે કરી રહ્યા છે ચેડા. અમદાવાદમાં લોકડાઉનને લઈને એએમસી સાથે પોલીસ વિભાગની કાર્યવાહી. વિવિધ વિસ્તારમાં લોકોને શાક માર્કેટ નહીં ભરવા પોલીસની સૂચના. બાપુનગર પોલીસે લારી ધારકોને સોસાયટીઓમાં ફરીને શાકભાજી આપવા કર્યું સૂચન. ભીડ એકઠી ન થાય તે માટે પોલીસ વિભાગનો પ્રયાસ. અમદાવાદમાં ખાડિયા પોલીસે ડ્રોનથી ધાબા ઉપર ભેગા થયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી. પોલીસે 2 કેસ દાખલ કરી 14 લોકોની ધરપકડ પણ કરી છે. રાયપુર ભાવનીપુર વિસ્તારમાં આવેલા ફ્લેટના ધાબા પર લોકો ગેમ રમતા હતા. બોટાદ શહેરમાં લોકડાઉન વચ્ચે પણ દુકાનો ખુલ્લી. ટાવર રોડ પર આવેલા વિરાણી ટ્રેડિંગમાં મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે માલ સામાન. જિલ્લામાં જાહેરનામું હોવા છતાં જાહેરનામાનો ભંગ. બનાસકાંઠા જિલ્લામાં ખાતર મેળવવા માટે થરાદ ખેતીવાડી સંઘમાં ખેડૂતોની લાંબી કતાર. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના જ ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા મજબૂર. 3 દિવસથી ધક્કા ખાતા હોવા છતાં નથી મળી રહ્યું ખાતર. ખાતરના કારણે કોરોના સંક્રમણની ભીતિ. કચ્છમાં કોરોના મહામારીને લઈને ગાંધીધામમાં હોસ્પિટલ શરૂ. 50 બેડ અને 10 ICUની હોસ્પિટલ કોરોના માટે તૈયાર.